अच्छे उपस्थित होना जरिया से हमने बोला भी बुलाओ 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 पाको बुलाओ ले आओ पाको रेडी। तो हमें मारी नजर एमना ऊपर पड़ी चुकी है। गुजरात ना नाथ गुजरात ना भरणू गुजरात नो आम बार अने शार खजूर बार आपने बच्चे ऊपर सुधार ले लिया थे। तो प्लीज बदाम बनाने जगह ऊपर ऊपर थे अरे व्यवस्था जाने रखे व्यवस्था में बड़े लाइन आने लेंगे आओ जुगाड़ यहाँ तो सूरत ना लोगों मारा दिल में है
હંમેશા સુરત વાળા એમને સપોર્ટ કર્યો છે. વરાછા હોય, સીમાડા હોય, પૂણા હોય, અડાજણ હોય, તો તમામ લોકોનો આભારી છું. આજે હું ખજૂર છું તો જસ્ટ બીકોઝ ઓફ યુ પીપલ. તો આ લવ યુ ફોર ધેટ. બીજું ઇંગ્લિશ એટલું જ આવડે છે, લાગ્યું કે આવડે. બીજું કે સૌરાષ્ટ્રમાં અમે ગયા, આપણે બધા જાણીએ છીએ કે આમાંથી 85% લોકોના વડીલો સૌરાષ્ટ્રમાં હશે, હશે કે નહીં? અને એ સૌરાષ્ટ્રના લોકો દુઃખી હોય અને જો ખજૂર ત્યાં ન આવે ને તો ખજૂરના જીવનમાં ધૂળ છે. સુરતના લોકો ગમે એવા હોય, મોજીલા હોય, મસ્તીમાં હોય, ઘણા લેણામાં વતન હોય, નાકથી, પણ મેન વાત એ કે દિલથી જીવાવાળાને જે બોલે એ દિલથી બોલે છે સુરતવાળા. આપણે બધા જાણીએ છીએ ગુજરાતમાં હજારો લાખો કરોડપતિ લોકો છે, પણ પૈસા દેવાનું જીગર નીકળવું જોઈએ. ખાલી ખાલી વાતો કરે ખજૂરભાઈ, તમારી જેવું કોઈ નોકરી કે નહીં, તમે કરો. મારી હંમેશા એવી ભાવના હોય છે, મિડલ ક્લાસ વ્યક્તિ છે, પુઅર વ્યક્તિ છે, એ મને આપીને એપ્રિશિએટ કરે કે ભાઈ ખજૂરભાઈ તમે જોરદાર કામ કર્યું છે તો મને ગમે. પણ જે કરોડપતિનો દીકરો આવીને મને એમ કહે ને કે ભાઈ તમે જોરદાર કામ કર્યું, એ મને પસંદ નથી. હું આ મંચ પરથી તમામ લોકોને કહું છું કે જેને ભગવાને પૈસા આપ્યા છે ને લોકો માટે વાપરો, બાકી કાંઈ ભેગું થવાનું નથી. અટવાતા વારે નહીં લાગે. બીજી કે સૌરાષ્ટ્રમાં અત્યારે 161 ઘર બનેલા છે. આવનારા દિવસોમાં ફરી પાછો કહું છું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતીઓ માટે કામ કરશે. બીજી વસ્તુ
કે જેટલા લોકોને આગળ આવવું હોય જીવન અંદર કોઈ પણ જાતની સલાહ જોઈતી હોય એની ટાઈમ પર મારી સાથે ચર્ચા કરી શકો છો. રહી વાત આ સોંગની, સુંદર મજાનું સોંગ બનાવ્યું છે અને ઓલવેઝ તમામ લોકોને કહું છું, ધર્મેશભાઈ હોય, એમની ટીમ હોય, ડાયરેક્ટર સાહેબ હોય, ડીઓપી સાહેબ હોય, તમામ લોકોએ ખૂબ સારી મહેનત કરી છે. ફરી પાછો કહીશ કે તમામ લોકો આગળ વધો. જે લોકોને કોઈ પણ જાતનું માર્ગદર્શન જોતું હોય એની ટાઈમ મને કહી શકો છો. બીજી વાત કે અમે ખાલી ઘર નથી બનાવતા. ગુજરાતની અંદર જેટલા પણ વડીલો ઉપર અત્યાચાર થાય છે, ફરી પાછો તમારા માધ્યમથી કહીશ કે જે પોતાના વડીલો ઉપર અત્યાચાર કરતા હોય એ ચેતી જાજો. જેના ઘરમાં વડીલો ઉપર અત્યાચાર થતો હોય કે પાડોશમાં અત્યાચાર થતો હોય તો વિડીયો બનાવો. સોશિયલ મીડિયામાં એવી તાકાત છે કે ભલભલાને છઠ્ઠીનું દૂધ આપો યાદ કરાવી દેશે. તો તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુની અંદર કોઈ પણ જાતનો અત્યાચાર થાય છે વડીલો ઉપર તો અમને કહેજો. બીજી એક ખાસ આજે ગુરુવાર છે, સારો વાર છે, તમારી સાથે મારે અનાઉન્સમેન્ટ કરવાની છે કે આવનારા એક વર્ષની અંદર અમે વૃદ્ધાશ્રમ બનાવીએ છીએ બારડોલીમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.